પૂજા ભવાની મેર કરો માતા દી રે મેર કરો માતા દી રે જય અંબે માં પૂજા ભવાની બધી જ સખીઓ સીતાજી સાથે ગીત ગાઈ રહી છે ભગવતી પાર્વતીના મંદિરમાં આવી જગદંબાને પ્રસન્ન કરવા માટે થઈ સીતાજીના પ્રવેશનું વર્ણન કરી પાર્વતીજીના સુંદર મંદિર શોભતું હતું માના મંદિરમાં આવીને ગીતો ગાય છે એ ઉગમણા મન ગોખ બિરાજે ઉગમણા મન ગોખ બિરાજે પાલે રે પાલે રે જય અંબે માં તુજા ભવાની જય અંબે માં તુજા ભવાની મેર કરો માતા દી રે મેર કરો માતા દી રે જય અંબે માં તુજા ભવાની બ્રાહ્મણ બેઠા વેદ પઠત હે આનંદ મંગલ ગાય આનંદ મંગલ ગાય આનંદ મંગલ ગાવે રે આનંદ મંગલ ગાવે રે જય અંબે માં તુજા ભવાની જય અંબે માં તુજા ભવાની મેર કરો માતા દી રે મેર કરો માતા દી રે જય અંબે માં તુજા ભવાની જય અંબે માં તુજા ભવાની જય અંબે રાગ દુર્ગા માતાજીને પ્રસન્ન કરવા માટેનો સ્પેશિયલ રાગ બધા રાગોનો મહિમા છે એટલો મહિમા છે રાગ એક એક રાગનું એટલું બધું સુંદર વર્ણન છે તમારા ઘરમાં ડિપ્રેશન જેવું લાગતું હોય ક્યારેક તમને તણાવ જેવું લાગે રાગ દુર્ગા કરો તમે આ રાગ તમને પ્રસન્નતા એટલે આપણે તો ગાવાની સિસ્ટમ હતી આલરડા ગાવાની સિસ્ટમ હતી ગીતો ગાવાની સિસ્ટમ હતી બધા અલગ અલગ રાગો હતા માડ હતો માલકંશ હતો કલાવતી હતો સમય નથી નહીતર તો હું તમને બધા રાગોનું વિશ્લેષણ કહીને કહું કયા રાગથી કયો ફાયદો થાય કયો રાગ કરવાથી કયો રાગ સાંભળવાથી કયું બેનિફિટ મળે રાગ થેરેપી છે સંગીત થેરેપી અમેરિકાના મોટા મોટા ટાવરો ઉપર આતંકવાદીઓએ પ્લેન ભટકાવી દીધા અને સત્તાવાર આંકડો 3000 માણસો મરી ગયા અનેક લોકો ઘાયલ બની ગયા અને અમેરિકાની સ્થિતિ એટલી બધી ગંભીર બની ગઈ કે ત્યાં માણસો ડિપ્રેશનમાં આવી ગયા રાત્રે સપનામાં એ બ્લાસ્ટ થાય બિલ્ડિંગ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ને બધા પડે છે દેખાય માનસિક રોગીઓના થપ્પા લાગી ગયા એટલા બધા માનસિક રોગીઓ વધી ગયા કે તમે કલ્પના ન કરી શકો દવાઓ લઈ લઈ અમેરિકન ગવર્મેન્ટ થાકી ગઈ વિચાર કર્યો કે હવે આ લોકોને શાંત કઈ રીતે કરવા ત્યારે અમેરિકાના ડાયા માણસોએ કીધું કે આ માણસોને માનસિક રીતે સ્વસ્થ કરવા હોય તો સંગીત થેરેપી આપો એક પ્રકારની સિસ્ટમ અને ત્યારે આપણા ભારતમાંથી શ્રેષ્ઠ સંગીતકારોને બોલાવવામાં આવ્યા અને ભારતીય સંગીતનો એટલો મહિમા કે ભારતના સંગીતકારોએ ત્યાં જઈ અને સંગીતની સભાઓ કરી એ સભાઓના માધ્યમથી અમેરિકાના માણસો માનસિક રીતે સ્વસ્થ થયા આપણા ગામડા ગામમાં ગરીબાઈમાં જીવન જીવતા માણસોને ક્યારે સુસાઇડ કરવાનો વિચાર નથી આવ્યો એનું કારણ આપણી પાસે ભારતીય સંગીત છે આપણી પાસે લોક સંગીત છે આ સંગીતે આપણને જીવાડ્યા છે
પણ વર્તમાનમાં દુઃખ સાથે કહેવું પડે કે સંગીત પણ ભ્રષ્ટ થયું, સંતવાણી પણ ભ્રષ્ટ થઈ ગઈ. સંતવાણીના સ્ટેજની મર્યાદાઓ પૂજ્ય નારાયણ સ્વામી ગયા પછી એમ લાગે કે મર્યાદા ભેગી લઈ ગયા છે. સંગીતના સ્ટેજ ઉપર જે તે ગાવામાં આવે, જેવું તેવું પીરસવામાં આવે, અને આપણે કલાકારોને કહીએ તો કલાકારો કે મહારાજ સાંભળવા વાળા જ નહીં આવવું જોઈએ છે, હારા ભજન કોઈને ગમતા જ નથી. આખો આખો પરંપરા ખોટી થઈ ગઈ. જેના ઘરમાં વાતાવરણ સુધારવું હોય એને શું કરવું જોઈએ? રાગ દુર્ગા જે આપણે કર્યું ને, જે માણસ હરોરી ગયો, કચ્છી મેં પાણતો હરોરી ગયો વે સાવ, જેની પાસે આત્મબળ નથી, જેને સુસાઇડ કરવાના બહુ વિચાર આવતા હોય, ઘણી માતાઓ બહેનો કરે જીવ છે તો કઢી બીજા મરી રહ્યા, આવા જેને વિચાર આવતા હોય એ રાગ દુર્ગા સાંભળે ને તો એને આત્મવિશ્વાસ વધી જાય. અને આત્મવિશ્વાસ, પરીક્ષામાં ફેલ થવાની જે વિદ્યાર્થીને બહુ ભીતી હોય, અત્યારે 10માની ને 12માની ની પરીક્ષાઓ ચાલતી હશે, જ્યારે પરીક્ષા આવવાની હોય ત્યારે અઠવાડિયું પહેલા છોકરાઓને ખાલી રાગ દુર્ગા સંભળાવજો. તમે જોજો એના પેપરમાં જબરજસ્ત સુધારો થશે, એની માર્કશીટ તમે જોજો. તમે વિદ્યાર્થીઓ, પરીક્ષા દેવા વાળા વિદ્યાર્થીઓને, યુદ્ધમાં જવા વાળા સેનાપતિઓને, સૈનિકોને રાગ દુર્ગા સંભળાવો એટલે આત્મવિશ્વાસ વધી જાય. જે માણસ આત્મબળ, ધંધામાં હરોરી ગયો છે, ખેડૂત નિરાશ થઈ ગયો, કપાસ ફેલ થાય છે, મગફળીમાં કાંઈ થતું નથી, હિન્ડીમાં કસનાય, માણે કી કરાવવા જેનો મયરોનો ખાસો, મરવાની જે વાતો કરે એને રાગ દુર્ગા સંભળાવો. આ રાગ આત્મવિશ્વાસ વધી જશે. પછી તમારી વાડીમાં, તમારી દુકાનમાં મલઈ કમનતા કરી, બધાની ફરિયાદ છે, કા માણસો કામ નથી કરતા. તમારી વાડીમાં કાલે અડધો કલાક રાગ કલ્યાણ વગાડો, સવારે મજૂર આવે ને ચા પીવડાવતી વખતે કલ્યાણ સંભળાવો, પછી નરી જા કપા કીચો નીતા ગાયગા, પ્રોડક્શન વધી જશે ખરેખર. તમે લખી લેજો આ બાબતો, વારી ઘડી અમે કથામ નથી કહેતા. રાગ કલ્યાણ, રાગ કલ્યાણનો એવો પ્રભાવ છે કે કાર્યશક્તિ બની જાય. તમારી કંપનીમાં કામ કરવા વાળા માણસો આળસુ થઈ ગયા છે, ધંધો બરાબર કરતા નથી, ઘરમાં બાયું કામ નથી કરતી, સાસુને ફરિયાદ છે કે વહુ કામ નથી કરતી, એક રાગ યમન કલ્યાણ, રાગ યમન વગાડો, કાર્યશક્તિ વધી જશે. પછી સવારના છોકરા ઊભા નથી થતા, મોડી રાત સુધી જાગે છે, કાર્ય માટે ઉત્થાન નથી, તો એના માટે શું કરવું? તો એમ કીધું છે રાગદેશ, રાગદેશથી માણસો વહેલા જાગી જાય સવારના પોરમાં, રાગદેશ આખું આખું વાતાવરણ. પછી જે માણસને ભગવાન પ્રત્યે પ્રેમ જાગૃત નથી થતો, આધ્યાત્મિક વિકાસ નથી, જેની આધ્યાત્મિકતા ઘટે છે, ભગવાન વહાલો જ નથી લાગતો, મંદિરે જવાની ઈચ્છા નથી થતી, તેના ઘરમાં રાગ બિલાવલ, બિલાવલ રાગનો ઉપયોગ તમે કરો, તમારામાં આધ્યાત્મિક ઉન્નતિ આવી જશે, તમારામાં ભક્તિની સ્ત્રોત ફૂટશે આખા. આ રાગ બિલાવલની તાકાત છે. પછી જેના ઘરમાં માણસો ખોટું બોલે છે, છોકરાઓ ખોટું બોલે છે, એડા કૂડ બોરો કુટા જે, તો એડા રાગ હંસધ્વનિ, રાગ હંસધ્વનિની એ તાકાત છે. હંસધ્વનિનો અડધો કલાક હંસધ્વનિને આપો તમે, એ હંસધ્વનિની એવી તાકાત છે કે માણસો ખોટું ન બોલે. છોકરાઓ ખોટું બોલે કે અહીંયા ગયો તો ત્યાં ગયો તો, એને હંસધ્વનિ સંભળાવીને પછી પુત્ર કેડાવી આવે જો તમે સાચું કહી દેશે. આ કેદીઓને મારે છે અને ગુનેગારોને થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરતા પહેલા સંગીતના હંસધ્વનિનો પણ ઉપયોગ કરવો જોઈએ. મારા ખ્યાલ પ્રમાણે એનું રિઝલ્ટ બહુ સારું આવે. પોલીસવાળા લાકડી મારે એના પહેલા અડધો કલાક ટેપ તે સુણ પૂરે પેટલી બોસી નહીં રાતે. હંસધ્વનિ સંભળાવો એટલે માણસ જલ્દીથી ગુના સ્વીકારી લેશે, સાચું બોલશે. જેને પોતાની મૂલાધાર શક્તિને જાગૃત કરવી હોય, છ ચક્ર છે, મૂલાધારને જાગૃત કરવા માટે થઈ રાગ શ્યામ કલ્યાણ. શ્યામ કલ્યાણ રાગનો એવો પ્રભાવ છે, તમારા છ ચક્રોમાંનો પ્રથમ ચક્ર મૂલાધાર છે ને, એ મૂલાધાર ચક્ર જાગૃત થઈ જશે. પછી જ્યાં માય કાંગલી પ્રજા થઈ ગઈ, નમાલા માણસો થઈ ગયા હોય, નમાલા હાવ નમાલા, નિર્માલ્યતા જે હિન્દુ સમાજમાં વધારે પડતી આવી ગઈ છે, હિન્દુઓને ખાસ હમીર રાગ સાંભળવાની જરૂર છે. જ્યાં હમીર રાગ થતો હોય માણસો આક્રમક બની જાય, એટલા બધા આક્રમક બની જાય, વાત મૂકી દો. એટલે હમીર રાગ, અમીરની મજા છે. જે માણસ પોતાના કર્તૃત્વને, પોતાના ચારણ, પોતાના કર્મને ભૂલી ગયો, ક્ષત્રિય પોતાના કર્મને ભૂલી ગયો, બ્રાહ્મણ પોતાના કર્મને ભૂલી ગયો, પોતાના વિશ્વાસને ખોઈ દીધો છે, એને રાગ કેદાર કરવો જોઈએ. રાગ કેદારની એ તાકાત છે કે કેદાર રાગના કારણે માણસ
માણસને અહેસાસ થઈ જશે. નરસિંહે તો આજ કરતો અને કેદારના કારણે કનૈયો આવતો. ભગવાને એને કીધું, તું જ્યારે જ્યારે તું કેદાર કરીશ ત્યારે હું ગમે ત્યાંથી દોડીને આવીશ. અને નરસિંહે તો ખાલી કેદારને તો આડતો રાખી દીધો તો નરસિંહ મહેતાએ, એ પછી કથા આપણે નથી લેવી. અને હારને કારણે નવ મારીએ અને હઠીલા હરી અમને ભગવાન પછી કેદારને છૂટો કરાવે જામીનમાંથી અને પછી રાગ કેદાર કરે. તો કેદારમાં પૂર્ણ વિશ્વાસનું નિર્માણ કરવાની તાકાત છે. નાડી જમવું છે તો સૂર્યનાડી, તમારે કોઈને ઉઘરાણીનો ફોન કરવો છે તો સૂર્યનાડીમાં કરાય, તમારે કાંઈ વાવણી કરવી છે તો ચંદ્રનાડીમાં કરાય. તમે સવારના ઉઠો અને ખાટલામાંથી પછી પગ મૂકો, પહેલાં તમારી નાડી જોઈ લો, તમારી જે નાડી ચાલતી હોય એ પગ મૂકો. તમે ચંદ્રનાડીમાં જે કલાકાર ભજન ગાશે ને એનું ભજન ચોટી જશે ડાયરેક્ટ. એટલે અમુક કલાકાર હોશિયાર હોય, પહેલાં વારો ન લઈએ, જોઈ લઈએ પાતાની નાડી કઈ ચાલે છે, નાડી પ્રમાણે વારો લઈએ, ખ્યાલ આવી જાય. આ નાડી વિજ્ઞાન છે. તમારી ઈડા નાડીને સશક્ત કરવી હોય તો એક છે રાગ ભૈરવી, અને રાગ ભૈરવી સાંભળો ને, લે ચલ અપની નાગરિયા, લે ચલ અપની નાગરિયા, અવધ બિહારી સાવરિયા, અવધ બિહારી સાવરિયા. એ તમારી ઈચ્છાઓ પૂરી ન થતી હોય, ડિમાન્ડ પૂરી ન થતી હોય, ઘણા છોકરાઓની ઈચ્છા હોય મારે આ વસ્તુ લેવી છે, મા બાપ માનતા નથી, ભૈરવી ચાલુ કરે ને પછી મા બાપ આગળ વાત મૂકે, વાત માની લેશે. બહેનોને સાટલા લેવા હોય, દાગીના લેવા હોય, ડખો નહીં કરવાનો, ભૈરવી કરવાની. ખરે ખરો ડાયરેક્ટ ભૈરવી યુટ્યુબમાં સર્ચ કરી મોટા સ્પીકરમાં લગાડી જમાડવાનું, ભૈરવી સંભળાવવાની, પછી કહેવાનું કે જરાક 50,000 રૂપિયા ખપતા, ભલે ભલે ગેન ગેન ખપે, ગેન ના નથી વિધારે, ભેરવી સંભળાવો. કાર્યારો કરવાથી કઈ નહીં થાય, તમારી ઈચ્છાની પૂર્તિ કરવી હોય, લે ચલ અપની નાગરિયા, આ ભેરવીમાં જ. અને ભગવાન આગળ ઈચ્છા છે, ભગવાન અસાકે કોઠી વેન કેડા, અવધ બિહારી સાવરિયા, અવધ બિહારી. અને આ રાગ થી ભૈરવ થી શસ્ત્રાધાર ચક્ર જે છે ને, શસ્ત્રાર ચક્ર જાગૃત થાય છે. રાગ ભૈરવી સવારના રાગ છે ભૈરવી, કારણ કે સવારના આપણા ચક્રને શસ્ત્રાર ચક્રને જાગૃત કરવાની ખૂબ જરૂર હોય છે. મન પ્રસન્ન થઈ જાય એના માટે. પછી રાગ માલક અંશ છે, જેને સંસારના સુખો ઓછા પડતા હોય, સંસારી મત વાલે, બાલ ઘુંઘર વાલે, બોલ પ્યારે પ્યારે હે નામ બનવારી, વોહી મેરા શામ, વોહી મેરા. સંસારના સુખો જોઈએ છે તમને. રાગ માલકોંશ અગ્નિ તત્વનો રાગ, બધા રાગોના તત્વ છે. પૃથ્વી તત્વનો રાગ, વાયુ તત્વનો રાગ, જળ તત્વનો રાગ. શિયાળામાં ટાઢ પડતી હોય ને, ઓઢવા માટે કાંઈ ન હોય, ખાલી માલકો સાંભળજો અથવા ગાજો, શરીરમાં ગરમી આવી જશે. અગ્નિ તત્વનો રાગ, બપોરે ન ગવાય માલકો. એક તો ગરમી વધારે હોય ને માલકો ગાવો એટલે શરીરનું તાપમાન વધી જાય, ટેમ્પરેચર વધી જાય. તમે માપજો કદાચ ટેમ્પરેચર, તમારું શરીરનું ટેમ્પરેચર સામાન્ય માપીને પછી તમે માલકો ગાઈને તમે માપજો તમારું ટેમ્પરેચર વધેલું હશે. સંસારના સુખો જેને જોઈએ છે, ગ્રસ્થાશ્રમમાં બધી વસ્તુઓની ઈચ્છા હોય, શુદ્ધ પ્રેમની ઈચ્છા હોય, એને પણ માલકાંશ રાગ. પછી ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે રાગ ભૈરવ, મહાદેવને પ્રસન્ન કરવા માટે રાગ ભૈરવ, પછી સુખ સમૃદ્ધિ માટે રાગ જય જયવંતી. સંસાર સુખમાં બે પતિ પત્ની વચ્ચે બહુ ઝઘડો થતો હોય તો એને રાગ ભીમપલાશનો સહારો લેવો જોઈએ, તો એનાથી પણ એ રિલેક્સ થાય. આવા તો બધાય રાગોનો મહિમા છે, કેટલા રાગોનું વર્ણન કરું, પણ ભારતીય સંગીતને મૂકતા નહીં, ફિલ્મ જગતની પાછળ પડતા નહીં. અને ભારતીય સંગીતનો જે મહિમા છે, આપણું શાસ્ત્રીય સંગીત છે, રાગ હોવો જોઈએ. એટલે રાગ દુર્ગાથી યાત્રા શરૂ થઈ હતી. જય દુર્ગે, હે ભવાની. માતાજી આગળ બેસી
બધી સખીઓની સાથે સીતાજી માતાની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે થઈ જગદંબાની આગળ ગીતો ગાય છે. સરોવરમાં સ્નાન કર્યું છે, હવે સરોવરમાં સ્નાન કરવા માટે સખીઓ ગઈ. એ સમય દરમિયાન એક સખી પાછળ રહી ગઈ છે. બધી જ સખીઓ સાથે સીતાજી આગળ વધી ગયા, સીતાજીની સખીઓમાંથી એક સખી પાછળ રહી ગઈ. અને એને બાગમાં પુષ્પો ચોટતા રામ લક્ષ્મણને જોયા, રામના દિવ્ય રૂપને જોતા ભાવના આવેશમાં આવી સખી દોડતી દોડતી મંદિરમાં આવી અને સીતાજીને કહ્યું છે કે હે સખી, કાલવાળા જેના આપણે કાલે દર્શન કર્યા હતા, બંને રાજકુમારો બાગમાં આવ્યા છે, ચાલ હું તમને તેમના દર્શન કરાવું. અને અહીંયા જે જૂની રામામંડળ હતી ને એમાં એ આ ગીત લેતા. અને સખી આવીને શું કહે છે સીતાજી, હાથ જોડીને પૂછે દાસી ક્યાં દેશ તણા છો નિવાસી, જોડીને પૂછે દાસી ક્યાં દેશ તણા છો નિવાસી, જોડીને પૂછે છે દાસી ક્યાં દેશ તણા છો નિવાસી, તમતાત ક્યાં સુખ ધામ વળી દાસી ક્યાં દેશ તણા છો નિવાસી, હાથ જોડીને પૂછે દાસી ક્યાં દેશ તણા છો નિવાસી, જનક રાય નિપુણિ સામી ઉભી સીતા, જનક રાયની પુત્રી પુનિતા જુઓ સામી ઉભી સીતા, એ સાહેલી ખાસ મારી ક્યાં દેશ તણા છો નિવાસી, હાથ જોડીને પૂછે દાસી ક્યાં દેશ તણા છો નિવાસી. પાપડો એ પલકારા મારવાનું છોડી દીધું, લોચન મગ રામ હિ ઉરાની દિને પલક કપાટ થયા. સીતાજી રામના દર્શન કરે ને રામના દર્શન કર્યા પછી સીતાજી અપલક નયને આંખનો પલકારો માર્યા વગર ભગવાન રામના દર્શનમાં મગ્ન બને છે.
સીતાજી બાગમાં ભગવાન રામના દર્શન કરે છે. જીવનની વાટિકામાં રામના દર્શન બહુ મહત્વ છે. અને સીતાજીનો વિનય અને પ્રેમ પ્રગટ થયો અને સીતાજીએ વિચાર કર્યો કે મારા પિતાજીએ ધનુષ્ય યજ્ઞનો સંકલ્પ કરી લીધો છે. પણ આ સુંદર રાજકુમાર રામના દર્શન કર્યા પછી એમને એવું લાગ્યું છે કે જો માં તારા આશીર્વાદ મળે તો મને રામપતિ તરીકે પ્રાપ્ત થાય. આ ભાવના સાથે માતાજીના મંદિરમાં જઈ પાર્વતીની સુંદર મજાની સ્તુતિ કરી છે. સ્તુતિ કરતા કરતા એટલા બધા હર્ષ મગ્ન બન્યા છે, પ્રેમ મગ્ન બન્યા છે. સુનો સિય સત્ય અસીસ હમારી પૂજી હિ મન કામના તુમ્હારી. નારદ બચન સદા સુનિ સાચા સો બરુ મિલી જાહી મનુરાયા. જગદંબાની સ્તુતિમાં મગ્ન બનેલા સીતાજી ભાવાવેશમાં મગ્ન બને છે. માતાજીની મૂર્તિ ડોલવા લાગી છે. સીતાજીને સુખ સુકન થયા છે. ડાબી આંખ ફરકવા લાગી, ડાબું અંગ ફરકવા લાગ્યું. શાસ્ત્રમાં એમ કીધું છે કે બહેનો, તમે જ્યારે કુળદેવીના મંદિરમાં જાઓ, દ્વારેશ્વર દાદાના, ઠાકોરજીના કોઈ પણ મંદિરમાં જાઓ અને એ વખતે તમારું ડાબું અંગ ફરકે, તમારી ડાબી આંખ ફરકે, તો સમજવાનું તમારી પ્રાર્થના ભગવાને સ્વીકારી લીધી છે. અને પુરુષોનું ઉલટું, ભાઈઓ મંદિરમાં કે માતાજીનો દીવો કરતા હોય, પૂજા કરતા હોય ત્યારે પુરુષોનું જમણું અંગ ફરકે, જમણી આંખ ફરકે તો સારા શુકન, અને એનાથી ઉલટું હોય, બહેનોનું જમણું અંગ ફરકે તો અપશુકન, પુરુષોનું ડાબું અંગ અથવા ડાબી આંખ ફરકે તો અપશુકન, એમ શુકન શાસ્ત્રીઓ કહે છે. રામચરિત માનસમાં બીજા ધર્મગ્રંથોમાં પણ એનો ઉલ્લેખ છે. પણ શુકન એટલે જરાક ફરકે એને કહેવાય શુકન. ઘણાના તો બબ્બે દી અંગ ફરકતા હોય તો સમજવાનો લકવો ધક મારવાનો છે, બીજું કાંઈ નથી. બબે દિવસ અંગ ફરકે એને શુકન બુકન સાથે સંબંધ નથી રહેતો. બહુ વહેમમાં ન રહેવું, અતિશય વહેમમાં ન પડાય. પછી એમ કે અંગ ફરકે છે, ઘણા અમને ફોન કરે, મહારાજ ડાબી આંખ ફરકે છે, શું કરું? સર્વોદયમાં જાણ દવા લે, બીજું તો કાંઈ ન કરાય, મફતમાં પતી જશે. ચાર દિવસ પાંચ દિવસ નહીં, શુકન કોને કહેવાય? અને માતાજીની જ્યારે પ્રાર્થના કરીને ત્યારે માતાજીની મૂર્તિ ડોલતી હોય ને એવું લાગ્યું છે. અને અહીંયા છંદ લખ્યો છે, પાર્વતીજી આશીર્વાદ આપતા કીધું, હે જાનકી, મનુ જાહી રાચે, મનુ જાહી રાચે મિલહી સોબરુ સહજ સુંદર સાવરો, કરુણા નિદાન સુદાન શીલુ સ્નેહ જાનત રાવરો, એહી ભાંતિ ગૌરી અસીસ સુનિસિયા સહી તહિયા હરષિયહિ, તુલસી ભવાની પૂજિ પુનિ પુનિ મુદિત મન મુદિત મન મંદિર ચરી, મુદિત મન મંદિર ચરી. પાર્વતીએ કીધું છે, હે ભવાની, હે સીતાજી, તારા બધા જ સપના, તમારા મનોરથ પરિપૂર્ણ થશે. જેમાં તમારું મન લાગેલું છે તે સ્વભાવ સુંદર શ્યામવર શ્રી રામચંદ્રજી તમને પતિ તરીકે પ્રાપ્ત થશે. કરુણા નિદાન સર્વજ્ઞ શ્રી રામચંદ્રજી તમારા શીલ અને સ્નેહને જાણે છે. આ પ્રમાણે પાર્વતીજીના આશીર્વાદ સાંભળી સીતા તથા તેની સખીઓ અતિ હર્ષિત થઈ ભવાનીને વારંવાર પૂજી, ભવાનીની વારંવાર વંદના કરી અને પોતાના ઘરે જાય છે. માતાજીના આશીર્વાદ મળી ગયા અને બપોર પછીના સત્રમાં ધનુષ્યભંગ અને ભગવાનના લગ્નની કથા વિસ્તારપૂર્વક આપણે વર્ણવશું. આપ જેટલા લોકો ગામના આવ્યા છે એનું સ્વાગત, અને ગામ બહારથી જેટલા પણ બધા મહેમાનો અમારા ભાડિયા ગામમાં હાલ મસ્તિગીરીજી મહારાજના આશ્રમમાં આવ્યા છે, બધાનું વ્યાસપીઠ ઉપરથી હું ગામ વતીથી ભાવેશ્વર સેવક મંડળ વતીથી સ્વાગત કરું છું. બધાનો મહાપ્રસાદ અહીંયા જ છે, કોઈ પ્રસાદ લીધા વિના જશો નહીં. થોડીક સૂચનાઓ છે જે કલ્યાણ મામા કહી દે એમની આગવી ઢબથી પછી આપણે હરિનામ સંકીર્તન કરી ભૈરવીમાં
અને પછી કથા સમર્પિત કરશું પ્રભુના ચરણોમાં. બોલો ભાવેશ્વર મહાદેવ કી, રામચંદ્ર ભગવાન કી, અલમતગીરીજી મહારાજ કી. આજે પાંચમે દિની કથા બે પોરણ જો પૂરી થઈ.